નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, 18/1/2024 રોજ જે દુર્ઘટના ઘટી હતી વડોદરા શહેરમાં, જે કાળો દિવસ કહેવાય છે વડોદરા શહેર માટે, ત્યારે વડોદરાના વોર્ડ નંબર 15ના નગરસેવક આશિષભાઈ જોશીએ એક સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે. તેઓએ સ્પષ્ટ કીધું છે કે જ્યાં સુધી બાળકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અયોધ્યામાં જે રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે તેના દર્શન નહીં કરું. ખૂબ મોટી વાત કરી છે આ નગરસેવકે, તેમની સાથે જ વાત કરીશું. આશિષભાઈ, શું કહેશો, આખી ઘટના કઈ રીતે જુઓ છો અને શું આપણે પોસ્ટ મૂકી? તો પહેલામાં પહેલું કે 2024નો આ 18મી તારીખનો દિવસ એ હું ખરેખર વડોદરા શહેરની જનતા માટે કાળો દિવસ ગણીશ કે 12 માસૂમ બાળકોનો જીવ ગયો છે. ગઈકાલે પરમ દિવસે જ્યારે એમને સહાયતા આપવા માટે પ્રધાનમંત્રીના કાર્યાલયથી જે મેસેજ આવ્યો અને આધાર કાર્ડ જ્યારે હું એમના ઉઘરાવી રહ્યો હતો, ત્યારે મા બાપોનું એવું કહેવું હતું કે અમારા જીવનનો આધાર જતો રહ્યો, હવે એના આધાર કાર્ડનું અમે તમે શું કરશો, ત્યારે ખૂબ જ મન પર લાગી આવેલું આ વાક્ય છે. એટલે મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે જે પણ કોઈ દોષિત છે એને સજા મળે. આ પ્રકારના પીપીપી ધોરણે જે પણ કાર્યક્રમો ચાલે છે એના પર એક મોનિટરિંગ ટીમ મોનિટર કરે અને નિયમોને ધારાધોરણને નેવ મૂકીને જ્યારે અમે સ્માર્ટ સિટીની વાતો કરતા હોઈએ ત્યારે અમે એક સારી બોટ પણ જો એ બાળકોને ન આપી શકતા હોય એ મને દુઃખ છે. હું વાલીઓની પણ આપના માધ્યમથી માફી માગું છું કે ખરેખર બહુ દુઃખદ ઘટના છે. 12 બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છતાં પણ કોઈ કોર્પોરેશનના અધિકારીની જવાબદારી જ્યારે નિયુક્તિ ન થતી હોય એ ખૂબ દુઃખ બાબત છે. અને જે પણ અત્યારે FIRમાં નામ નોંધાયા છે અને જે પણ ષડયંત્રની પાછળ છે એ બધાને જ કોર્ટમાંથી સજા થયા પછી જ આ મૃતકોને અને એના પરિવારને સાચો ન્યાય મળશે, ત્યારે હું આજે મનથી એવું કહું છું કે હું વડોદરા સંસ્કારી નગરીનો નાગરિક છું. અને સર, સયાજીરાવની આ નગરીમાં જ્યારે સયાજીરાવે કેવટ સમાજ, માજી સમાજ અને કહાર સમાજને લાવીને અહીં વસાવ્યા હતા, એ કેવટે જ્યારે ભગવાન શ્રી રામની નાવ પાર લગાડી હતી ત્યારે અમે આ સંસ્કારી નગરીના નાગરિકો એક બાળકોની નાવ પાર નથી લગાડી શક્યા, એનો રંજ રહેશે અને કાયમ માટે રહેશે. એટલે મેં નક્કી કર્યું છે કે અયોધ્યા જઈને ભગવાનને શું મોઢું બતાવવું, એના કરતાં પહેલાં આ બાળકોને ન્યાય અપાયા પછી જ ભગવાન રામના દર્શન કરીશ. આશિષભાઈ, વાત કરી તો આખી ઘટના, જ્યારે ઘટના ઘટી ત્યારે સૌ કોઈ દુઃખ હૈયારુદન ફાટ કર્યું હતું, એક માતા માટે, એક પિતા માટે. પણ આપ પણ એક પિતા હશો, આ જે 12 બાળકો પોતાનો જીવ ગુમાવ્યો છે, શું લાગે છે આ જે દોષિતો છે શું સજા થવી જોઈએ? દોષિતોને જે પણ ભારતીય કાયદા પ્રમાણે જે સજાની જોગવાઈ છે પૂરેપૂરી સજા થવી જોઈએ, ન્યાય મળવો જોઈએ. અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને, જ્યાં પણ પાણીની આ રમત હોય કે પાણીમાં બાબતનું હોય ત્યાં બાળકોનું પૂરતું ને ચોક્કસ ધ્યાન રાખવામાં આવે. સીસીટીવી કેમેરા મોનિટરિંગ અને તમામ સુરક્ષાના સાધનો નદી હોય, તળાવ હોય, તમામ જગ્યાએ કડકપણે તેનો અમલ થવો જોઈએ એવી મારું ચોક્કસપણે માનવું છે. આપે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે, હજુ પણ લોકો બહાર, આપણા જેવા નગરસેવકો પણ બહાર આવું છે, કારણ કે 12 બાળકો જે નિર્દોષ બાળકો જેને પોતાની જિંદગીની શરૂઆત નથી કરી, લોકોએ પણ બહાર આવવું જોઈએ. ચોક્કસપણે તે દિવસે અમે સૌ કોર્પોરેટરો તળાવ પર તાત્કાલિક પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતાં સભાને તરત મુલતવી કરીને બધા જ પોતપોતાની રીતે પ્રાર્થના કરતા હતા. મારી સાથે મહિલા કોર્પોરેટર પણ હતા, તેઓના પણ આંખોમાં મેં પાણી જોયા છે. અમારા બીજા 13 નંબરના કોર્પોરેટર જાગૃતિબેન પણ SSG હોસ્પિટલ ખાતે ઊભા રહીને સેવા આપી છે. બધાની લાગણી તો છે જ, બધાના મનમાં છે કે આ બહુ ખોટું થયું છે. એટલે ચોક્કસપણે દરેક કોર્પોરેટરના ને આમાં જોડાઈ અને એક એવો કડક નિર્ણય લેવો જોઈએ કે કોઈ પણ અધિકારી પોતાની જવાબદારીમાંથી બચી ન જાય. ઘણા બધા મુદ્દાઓ છે જે હું 2.5 વર્ષથી મૂકતો આવ્યો છું. જીવણનગરના મકાનો જર્જરિત થવાની બાબત હોય, પાણી માટેની લીકેજની બાબત હોય કે ડોર ટુ ડોરની બાબત હોય, પણ કોઈ પણ અધિકારીની જવાબદારી નક્કી નથી થતી એ સ્પષ્ટપણે માનવું છે. જનમહેલ તમે પીપીપી ધોરણે આપી દીધો, અતા પીપીપી ધોરણે આપી દીધું, ઘણા બધા પ્રાઇવેટ પ્લોટ પીપીપી ધોરણે આપીને ગરીબોના મકાનો પણ આજ દિન સુધી નથી બન્યા. મોટના તળાવ આપી દીધું ફક્ત 25,000 રૂપિયાના મહિનાના આવકથી,
એક પટાવાળાનો પગાર 25,000 થી વધારે છે જયારે કોર્પોરેશનમાં, ત્યારે આ કયા પ્રકારનું તંત્ર વહીવટ કરી રહ્યું છે એ બધા જ આ ટર્મના કોર્પોરેટરે વિચારવું પડશે. પોતે આ હોદ્દા પર આ ટર્મમાં આ બનાવ બન્યો છે એ બહુ ગંભીર બાબત છે, એને સિરિયસ લેવી પડશે. અધિકારીઓ કામ નથી કરતા દેખાય છે, સ્પષ્ટપણે દેખાય છે, જેના કારણે જ આ દુર્ઘટના બની છે. મોનિટરિંગ થતું હોત, બોટનું ટેસ્ટિંગ રિપોર્ટ આવતો હોત, સીસીટીવી કેમેરા હોત, અને જે પ્રકારે અનાવડતવાળા માણસને જેને તરતા પણ ના આવડતું હોય ત્યાં એને અંદર બોટમાં રાખવામાં આવ્યો હોય, એટલે ગંભીર બાબત છે. અને જવાબદારી નક્કી કરીને જે પણ જવાબદાર અધિકારી હોય એને સસ્પેન્ડ કરવાના. બિલકુલ, ખૂબ સ્પષ્ટપણે માંગ કરી છે નગરસેવકે કે જે તમામ જે અધિકારી છે આમાં અધિકારી પણ સંડોવાયેલો હોવો જોઈએ, કારણ કે અધિકારી જ પહેલાં પ્રાથમિકતા આવે કે તમામ જે આ રીતે પીપી ધોરણે જે કોન્ટ્રાક્ટ અપાતો હોય ત્યાંની તપાસ કરવી જોઈએ. પરંતુ ક્યાંય કોઈ અધિકારીએ આ તપાસ નથી કરી અને જે આ 12 બાળકો સાથે 2 શિક્ષકોએ જીવ ગુમાવે, ત્યારે વડોદરા શહેરના વોર્ડ નંબર 15ના નગરસેવક આશીષભાઈ જોશીએ એક પ્રણ લીધો છે કે જ્યાં સુધી બાળકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી રામ મંદિરના દર્શન નહીં કરે. દર્શક મિત્રો, ખૂબ દુઃખદ ભરી આ ઘટના હતી. વડોદરા શહેર માટે પણ કાળો દિવસ ગણાતો હતો, ત્યારે વધુ આ કહેવાય છે કે આજે DO દ્વારા પણ આ જે સ્કૂલ છે તેને નોટિસ પાઠવવામાં આવી છે. પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ તમામ જે બાળકોને ન્યાય મળવો જોઈએ તેવી તમામ લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.